નમસ્કાર વ્હ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન નિઃસ્વધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ સાત વિજ્ઞાન વિષયના બધા જ પાઠની સ્વઅધ્યયન પોનું સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ સૌપ્રથમ છે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરુની નિશાની કરો તેમાં પેલું છે પહેલી વન્યજીવ અભયારણ્યમાં ગઈ હતી ત્યાં તેણીએ ગાઢ જંગલોમાં વૃક્ષો ક્ષુપો જડીબુટ્ટીઓ અને વિવિધ પ્રાણીઓ જેવા કે વાંદરા હાથી સાપ દેડકા પક્ષી વગેરે પણ જોયા સામાન્ય રીતે આ અભયારણ્યુ સંભવિત સ્થળ ખાલી જગ્યામાં આવેલું છે તો જવાબમાં આવશે વિષુવૃત્તિય વર્ષાવનો ત્યારબાદ બીજું છે નીચેનામાંથી કયું વિધાન પેગવિન માટે ખોટું છે તો જવાબમાં આવશે તે તરી શકતું નથી ત્યારબાદ ત્રીજું છે રોજ હવામાન સમાચારમાં દર્શાવતા મહત્તમ અને ન્યૂનતમ તાપમાન શું બતાવે છે તો જવાબમાં આવશે દિવસનું ઊંચું તાપમાન અને રાત્રિનું નીચું તાપમાન ચોથું છે હવામાનના મૂળ તત્વો કયા છે તો જવાબમાં આવશે તમામ એટલે કે તાપમાન પવન અને ભેજનું પ્રમાણ પાંચમું છે રણ વિસ્તારની આબોહવા નીચેનામાંથી કઈ છે તો જવાબમાં આવશે ગરમ અને સૂકી ત્યારબાદ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો તેમાં છઠ્ઠું છે કાચના પ્યાલામાં બરફના ટુકડા નાખતા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપા શા કારણે જોવા મળે છે તો જવાબમાં લખશો પ્યાલાની આજુબાજુની હવા ઠંડા પ્યાલાંને સ્પર્શતા હવામાનો ભેજ ઠંડો પડી ઘની ભવન પામી પાણીના ટીપા રૂપે બાજે છે સાતમું મુજે તાપમાન માપવા માટે તમે કયા સાધનનો ઉપયોગ કરશો તો જવાબમાં લખશો તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે આઠમું છે તમારા મતે હવામાન અને આબોહવા બંનેમાંથી શું બદલાય છે તો જવાબમાં આવશે હવામાન બદલાય છે નવમું છે વિશ્વમાં વિકટ આબોહવાની પરિસ્થિતિવાળા પ્રદેશો કયા કયા છે તો જવાબમાં આવશે કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએનું અલાસ્કા એ બધા ધ્રુવ પ્રદેશ નજીકના વિકટ આબોહવાવાળા પ્રદેશો છે ત્યારબાદ તેમાં અમુક ઋતુમાં અમુક અમુક સ્થળે પ્રકારના પક્ષીઓ જોવા મળે છે પણ ઋતુ બદલાતા તેઓ શા માટે દેખાતા નથી તો જવાબમાં લખશું કારણ કે ઋતુ બદલાતા પક્ષીઓના પોતાના મૂળ વતનની આબોહવા પહેલાં જેવી થઈ જાય છે માટે તેઓ પોતાના મૂળ વતનમાં પાછા ફરે છે માટે અમુક ઋતુમાં અમુક સ્થળે અમુક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે પણ ઋતુ બદલાતા તેઓ દેખાતા નથી ત્યારબાદ અગિયાર છે તમે જાણતા હોય તેવા રંગ પરિવર્તન કરતા પ્રાણીનું અથવા સજીવનું નામ જણાવો પાઠ્યપુસ્તક સિવાય તો જવાબમાં લખશું જેક્સન કાચીડો ઓક્ટોપસ કટલ ફિશ ટટર બીટલ અને આર્કટિક શિયાળ ત્યારબાદ છે બારમો જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વિભાગ એ અને વિભાગ બી આપેલા છે તેમાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો તેમાં પેલું છે જમ્મુ અને કાશ્મીર તો જવાબમાં આવશે ઠંડી આબોહવા બીજું છે કેરાલા તો જવાબમાં આવશે વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ત્રીજું છે ઉત્તર પૂર્વ ભારત તો જવાબમાં આવશે ભેજવાળી આબોહવા ચોથું છે રાજસ્થાન તો જવાબમાં આવશે ગરમી અને સૂકી આબોહવા ત્યારબાદ તેમાં છે માંગ્યા મુજબ જવાબ લખો તેમાં તેર મુજબ તફાવત આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આબોહવા અને હવામાન વચ્ચે તફાવત આપવાનો છે તો તેમાં પેલું છે લગભગ પચીસ વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે જ્યારે કોઈ પણ સ્થળની રોજબરોજની વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહે છે બીજું છે આબોહવા સમયના ટૂંકા ગાળા માટે બદલાઈ ન શકે તે સ્થળ પ્રમાણે નક્કી હોય છે જ્યારે હવામાન સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે ચૌદમું છે આપણે ઉનાળામાં સૂત્ર કાપડના કપડાં શા માટે પહેરીએ છીએ તો જવાબમાં લક્ષ્ય ઉનાળામાં ગરમી વધારે હોય છે તેથી પરસેવો પણ વધુ થાય છે પરસેવો શોષી લેવા માટે સૂત્ર કાપડના કપડાં શ્રેષ્ઠ માનવામાં આવે છે માટે આપણે ઉનાળામાં સૂત્ર કાપડના કપડાં પહેરીએ છીએ પંદરમું છે વાતાવરણ સાથેનું અનુકૂલન એ ખોરાક માટેની હરીફાઈ છે તમારું મંતવ્ય જણાવો તો જવાબમાં લખશું ખોરાક માટેની હરીફાઈને કારણે સરળતાથી પ્રાપ્ત ન હોય તેવા ખોરાક સુધી પહોંચવા માટે કેટલાક પ્રાણીઓએ અનુકૂલન કેળવ્યું છે છે પક્ષી લાંબી મોટી ધરાવે જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન વહન કરી શકતી નથી ત્યારબાદ તેમાં સોળ મુજબ તમારા શિક્ષકની મદદ વડે જળ પ્રાણીઓના અનુકૂલનની નોંધ કરો તો જવાબમાં લખશું જળજર પ્રાણીઓ ધારારેખીય શરીર ધરાવે છે આવા આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે તેઓ પ્રાણીમાં ઓગળેલા ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને જોઈ હોય છે ત્યારબાદ તેમાં સત્તર મુ છે ઘટતા વનને કારણે વરસાદમાં ઘટાડો થાય છે સમજાવો તો જવાબમાં લખશું ઘટતા વનને કારણે વૃક્ષોની સંખ્યા ઘટે છે ઓછા વૃક્ષોનો અર્થ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો કાર્બન ડાયોક્સાઇડ વધતા તાપમાનમાં વધારો થાય છે તેના કારણે પૃથ્વીના જળચક્રનું સંતુલન બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે ત્યારબાદ તેમાં જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તેમાં અઢારમું છે તમારા ઘરમાં હવામાન અંગે કઈ કઈ ચર્ચા થાય છે તો જવાબમાં લખશો આજે તડકો વધારે પડે છે આજે વાતાવરણ વાદળ છાયું છે આજે વરસાદ આવે એવી શક્યતા છે આજે બફારો વધારે છે વગેરે જેવી ચર્ચા થાય છે ત્યારબાદ ઓગણીસમું છે વર્તમાનપત્રમાં આવતી હવામાન અંગેની વિગતો નોંધો તો જવાબમાં લખશું આજે હવામાન ભેજ વાળું રહેશે આજનું લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે વધારે તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે આજે વરસાદ પડે એવી શક્યતા છે ત્યારબાદ વીસમું છે શું તમે કોઈ દિવસે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો છે જો હા હોય તો તેના વિશે નોંધ કરો તો જવાબમાં લખશું હા અમે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો છે ત્યારે સવારે ખૂબ ઠંડી પડી હતી બપોરે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હતું જ્યારે સાંજે વરસાદ આવ્યો હતો એકવીસ મુછે આપણે શા માટે વાતાવરણ સાથે અનુકૂલન સાધીએ છીએ તો જવાબમાં લખશું આપણે જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે આપણે વાતાવરણ સાથે અનુકૂલન સાધીએ છીએ બાવીસ મુછે આબોહવામાં ફેરફારની ઘટનાને તમે ગ્રીનહાઉસ ઇફેક્ટ સાથે જોડી શકો વિગતવાર સમજાવો તો જવાબમાં લખશું પૃથ્વીના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ કાચ જેવું કામ કરે છે તે પૃથ્વી પરથી ગરમીને પાછી જવા દેતા નથી આ વાયુઓ પ્રમાણસર હોય તો પૃથ્વીનું તાપમાન સપ્રમાણ પ્રમાણ જળવાઈ રહે છે પણ વાહનો કારખાનાઓ વગેરેમાંથી પેદા થતાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓને કારણે વાતાવરણમાં તેનો વધારો થાય છે પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે જેને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહે છે ત્યારબાદ ત્રેવીસમુ છે આપણા દેશમાં જોવા મળતા રીછ અને ધ્રુવીય રીછની શરીર રચનામાં કઈ કઈ બાબતો ભિન્ન હોય છે તો જવાબમાં લખશું ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂવાટીના બે ઝાડા સ્તરો આવેલા હોય છે તેના શરીરની ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે ત્યારબાદ ચોવીસ મુજબ ચિત્રમાં દર્શાવે પ્રાણીના અનુકૂલનો જણાવો તો જવાબમાં લખશું પેગબીનના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે તેઓ ટોળામાં ઉભા રહી પોતાના શરીરને ગરમ હુંફાળું રાખે છે તેનું શરીર ધારા રેખીય રચના ધરાવે છે ત્યારબાદ પચીસ મુજબ વિષુવૃત્તિય વર્ષાવનોમાં જોવા મળતા કોઈ પણ ચાર પ્રાણીના ચિત્રો શોધી ચોટાડી કોઈ પણ એકના અનુકૂલન લખો તો તેમાં લખશું વાંદરો વાઘ હાથી અને સાપ તેમાં હાથી છે એના વિશે લખશું તે સૂંધ ધરાવે છે જેનો તે નાક તરીકે ઉપયોગ કરે છે તે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે ખોરાકને પકડવા માટે પણ સૂંધનો ઉપયોગ કરે છે હાથીના રૂપાંતરિત વૃક્ષની છાલ ઉખાડવામાં ઉપયોગી છે ત્યારબાદ છવ્વીસમું છે તમે જાણતા હોય તેવા કોઈ એક પ્રાણીનું અનુકૂલન વર્ણવો પાઠ્યપુસ્તક સિવાયના તો તેમાં લખશું ઊંટના શરીરની રચના તેણે રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી રક્ષણ કરે છે તેઓ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે જેથી તેમને પાણી પણ ખૂબ જ ઓછું જોઈએ છે ત્યારબાદ સત્યાવીસમું છે વર્ષ બે હજાર સોળ દરમિયાન ભારતમાં ઉનાળા દરમિયાન નોંધાયેલ વિવિધ શહેર શહેરોનું તાપમાન કોષ્ટકમાં દર્શાવેલ છે જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તમે જોઈ શકો છો તેના આધારે આપણે દરેક પ્રશ્નના જવાબ લખવાના છે તો તેમાં પહેલું છે સૌથી ગરમ શહેર કયું છે તો જવાબમાં લખશું ફાલોદી બીજું છે કયા શહેરોનું તાપમાન સરખું છે તો જવાબમાં આવશે અમદાવાદ અને ડીસા બારમેર અને બિકાનેર કોટા અને સિયોપુર ત્રીજું છે કયા શહેરોનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્શિયસથી વધુ છે તો જવાબમાં આવશે ફાલોદી અને ચૂરુ ત્યારબાદ ચોથું છે અમદાવાદ શહેરના તાપમાનને ફેરનહિટમાં ફેરવો તો જવાબમાં લખશું એકસો અઢાર પોઈન્ટ ચાર ડિગ્રી ફેરનહિટ

ચોથું છે ચોથી તારીખનું તાપમાન કેટલું છે તો જવાબમાં આવશે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ ઓગણત્રીસમું છે તમે જે આબોહવાકીય પ્રદેશમાં રહેતા હોય તે પ્રદેશના પ્રાણીઓ અને પક્ષીઓના નામ જણાવો તો તેમાં પ્રાણીમાં લખશું ઘોડખર હરણ કૂતરો બિલાડી ઘેટા બકરા ગાય ભેંસ વગેરે પ્રાણીઓ પક્ષીમાં આવશે મોર કોયલ ચકલી કાબર પોપટ કાગડો અને કબૂતર ત્યારબાદ છે આબોહવાકીય પ્રદેશ બદલાતા સજીવોના ખોરાકમાં પરિવર્તન જોવા મળેલ છે શા માટે કારણ સાથે તમારો જવાબ નોંધો તો જવાબમાં લખશો આબોહવાકીય પ્રદેશ બદલાતા જે તે પ્રદેશના વૃક્ષો છોડવાઓ તથા પ્રાણીઓ પણ બદલાય છે જુદા પ્રદેશમાં જીવંત રહેવા માટે તથા વાતાવરણ સાથે અનુકૂલન સાધવા માટે સજીવો પોતાના ખોરાકમાં પરિવર્તન લાવે છે ત્યારબાદ એકત્રીસમું છે એવા પ્રાણીઓના ઉદાહરણ આપો કે જે પાણી અને જમીન બંને જગ્યાએ રહેતા હોય તો જવાબમાં લખશું પાણી અને જમીન બંને જગ્યાએ રહેતા હોય તેવા પ્રાણીઓમાં દેડકો કાચબો અને મગરનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો